नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एजुकेशन में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप जोवाना छे गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा जे आपणी जे धोरण 11 विषय मनोविज्ञान जे एकम कसोटी लेवायेली छे, जेमनू प्रश्न बैंक 3 नू संपूर्ण सोल्यूशन चर्चा आपणे आ वीडियो लेक्चर में करीशुं, के जेमां आ एकम कसोटी छे एमां प्रकरण 3 अने प्रकरण 4 नो समावेश छे। एटले के आमांथी आपणा प्रश्नो छे सिलेक्ट थया छे अने आमांथी एटले के आज प्रश्न बैंकमांथी आपणा वर्ग शिक्षक छे 25 गुणनुं छे पेपर કાઢશે। તો આપણે ચાલો મિત્રો આપણે ચર્ચા કરીએ કે કયા પ્રશ્નમાં કયા જવાબ આવશે। જોઈએ પ્રથમ પ્રશ્ન આપેલો છે કે ભાઈ જીન પિયાજે એ વિકાસના કેટલા તબક્કા દર્શાવ્યા છે, તો ઓપ્શન બી 4, મૃત ક્રિયાત્મક વિકાસનો તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે, તો કે 7 થી 12। નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે, તો એમાં જવાબ આવશે કોહલબર્ગ। उद्यमशीलता विरुद्ध लघुता तबक्का की चर्चा कोणे करी छे, तो कोण आवशे एरिक्सन। उत्पादकता विरुद्ध निष्क्रियता तबक्का की चर्चा कोणे करी छे, तो जवाब आवशे एरिक्सन। छठो सवाल छे मनोजातीय विकास नो सिद्धांत कया मनोवैज्ञानिके आप्यो छे, तो फ्रॉइडे। नेक्स्ट सवाल जीन पियाजे ना बोधात्मक विकास ना कया तबक्का मा बाळक जगत ने शब्दों अने प्रतिमा वडे निर्देशी તે દ્વારા જગતને સમજવાની શરૂઆત કરે છે, તો જવાબ આવશે બ પૂર્વ ક્રિયાત્મક તબક્કો। હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન હોય છે કે સર અમારે પ્રથમ પરીક્ષાનો છે એના પેપરો જોઈએ છે, તો એ ક્યાંથી મળશે, અથવા તો આની અમારે પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે? તો મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે વેટ ડિજિટલ એજ્યુકેશન, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો, અથવા તો પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ત્યાં જઈને સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન, એટલે આવો લોગો આવશે ને આવું નામ છે, એને ઇન્સ્ટોલ કરી લેવાની, પછી એને ઓપન કરશો એટલે મોબાઈલ નંબર નાખશો, તો મોબાઈલમાં સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી એમાં સેન્ડ થશે, એ નાખશો એટલે લોગિન થઈ જશો। હવે અહીંયા શું મળશે, તો કે અહીંયા જો છો ઇકોનોમિક છે, બીએ છે, આવા વિષયોનું મિત્રો રંગીન શોર્ટકટ સાથેનું પીડીએફ મટીરિયલ મળી જશે। આ સિવાય જે આપણી પ્રથમ પરીક્ષા છે એમના પ્રશ્નપત્રો એનું સોલ્યુશન એની પીડીએફો મળશે। આ સિવાય જ્યારે આપણે વાર્ષિક પરીક્ષા આવશે તેના પણ પેપરો આપણે આવશે। આ સિવાય મોસ્ટ આઈએમપી પ્રશ્નોના પણ તમને અહીંથી જવાબો એટલે કે પ્રશ્નો પણ અહીંથી તમને મળી જશે, આવી રીતના તમામ મટીરિયલ તમને અહીંથી મળશે। આ સિવાય જે આ એકમ કસોટી પેપર છે એ તમને અહીંથી મળી જશે, તો ત્યાંથી તમે જશો એટલે ક્લિક કરશો એટલે એકમ કસોટીનું ફોલ્ડર હશે એમાં જશો એટલે ત્યાંથી તમને પીડીએફ મળી જશે બધી। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, તો તમે જે તે ધોરણમાં જઈને તમે છે માન લો કે તમે ધોરણ 11માં ગયા તો એનો વિષય ખુલશે અને એમાં જે વિષય જોવા હોય એ વિષય તમે અહીંયા જોઈ શકો છો, એમાં ક્લિક કરશો એટલે જો પાઠની સમજૂતી સ્વાધ્યાય આવું કોઈ એક્સ્ટ્રા મટીરિયલ હોય તો એ। ઇન શોર્ટ મિત્રો આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે, તો તમારા મિત્ર સગા સંબંધી કે ભાઈ બહેનને પણ તમે જાણ કરી શકો છો। આ સિવાય મિત્રો આપણે આર્ટ્સના પણ વિષયો બધા મુકાયેલા છે, સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન તો છે જ આપણે, પછી ઇતિહાસ છે, ભૂગોળ છે, રાજ્યશાસ્ત્ર છે, ગુજરાતી છે, અર્થશાસ્ત્ર છે, તો આવી રીતના બધા જ વિષયનું છે પેપરો પણ છે એનું મટીરિયલ પણ છે, તો એ બધું જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને પેપરો તમને જેમ કીધું એમ આપણી આ એપ્લિકેશનમાંથી તમે મેળવી શકો છો, ક્યાંથી, તો કે આ કોર્સના ફોલ્ડરમાંથી। ચલો આપણે આગળ વધીએ, નેક્સ્ટ સવાલ છે 8મો સવાલ, સિગમંડ ફ્રોઇડ કયા તબક્કાના બાળકની કામશક્તિને લિબિડો તરીકે ઓળખાવે છે, તેમાં જવાબ આવશે મિત્રો બુદ્ધાવસ્થા। ફ્રોઇડના મતે કઈ અવસ્થાનું મુખ્ય લક્ષણ વિજાતીય આકર્ષણ છે, તેમાં જવાબ આવશે પુખ્ત શિશ્ન કેન્દ્રીય અવસ્થા। પછી એરિક્સના મતે કયા તબક્કામાં માતા પિતાનું માર્ગદર્શન ખૂબ મહત્વનું હોય છે, તો કે સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગેના ગૂંચવાળો। આપણો પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણો અભ્યાસને શું કહેવામાં આવે છે, તેને કહેવાશે પ્રજોક્તિ શાસ્ત્ર। જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સાંવેદનિક સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે છે, તો આવશે થેલેમસ। નેક્સ્ટ સવાલ છે 13મો સવાલ, માનવ શરીરમાં પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્ર હોય છે, તો 46। પુખ્ત વયની વ્યક્તિનું મગજનું વજન કેટલું હોય છે, તો 1.36 કિલોગ્રામ। સાંસ્કૃતિક વારસાના આધારે આધારસ્તંભ છે તે ખાલી જગ્યા છે એટલે કયું છે, તો કે ભાષા। ગર્ભધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડ હોય છે, તો એમાં જોડ પૂછ્યું છે એટલે 23 આવશે। મગજના કયા ભાગમાં દ્રષ્ટિ કેન્દ્રો આવેલા હોય છે, તો આવશે પશ્વખંડ।
ખાલજી ક્યાં રિલે સ્ટેશનનું કાર્ય કરે છે? તો કોણ આવશે? થેલેમસ. મગજનો કયો ભાગ જૂના મગજ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે મિત્રો, સીમાવર્તી તંત્ર. મગજનો કયો ભાગ સ્મૃતિના મહત્વનો ભાગ ભજવે છે? તો એમાં જવાબ આવશે હિપોકેમેસ, કેમ્પસ. ખાલજી ક્યાં એ આપણી હલનચલનની તહેરોની સ્મૃતિને સંગ્રહિત કરે છે? તો કોણ આવશે? નાનું મગજ. મગજનો કયો ભાગ આક્રમકતા મહત્વની ભૂમિકા ભજવે છે? તો કે એમિગ્રેડાલા. મગજનો કયો ભાગ સ્મૃતિની મહત્વની ભૂમિકા ભજવે છે? તો આવશે હિપોકેમ્પસ. આ આપણા હતા વિકલ્પ. હવે આપણે જોઈએ સવાલ, એટલે કે એક ગુણના સવાલો જોઈએ. તો પ્રથમ પ્રશ્ન છે, બોધાત્મક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? તો કોણ આવશે? જીન પિયાજે. ચાલો નેક્સ્ટ. પિયાજેના મતે બોધાત્મક વિકાસના કયા તબક્કામાં પદાર્થ સ્થાયી સ્થાપિત્ય ખ્યાલ જોવા મળે છે? તેમાં જવાબ આવશે સાંવેદનિક કારક. ચાલો નૈતિક વિકાસના સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો કે કોહલબર્ગ. વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કયા મનોવિજ્ઞાને કરી હતી? તો કે અમેરિકાના મનોવિજ્ઞાન હતા. કોણ હતા? તો કે એરિક્સન. બોધાત્મક પ્રક્રિયા કોને કહેવાય છે? તેનો જવાબ જોઈએ આપણે. તો કે વિકાસમાં થતા કેટલાક ફેરફારો જેવા કે ચિંતન, અનુભૂતિ, સમસ્યા, ઉકેલની સૂઝ, ભાષા પ્રયોગ વગેરે મનોવ્યાપારોને છે સાથે જોડાયેલા હોય છે. આવી પ્રક્રિયાઓને બોધાત્મક પ્રક્રિયા કહે છે. નેક્સ્ટ સવાલ છે, અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં શરૂ થયો જોવા મળે છે? તો કે 12મા વર્ષમાં. નેક્સ્ટ સવાલ છે, માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો કયા કયા છે? તો જોઈએ એનો જવાબ જોઈએ. તો માનવ ઉત્ક્રાંતિના ત્રણ સીમા સ્તંભો છે. તો કે પહેલા દ્વિગુપણું, પછી મગજનો વિકાસ અને ભાષાનો વિકાસ. ચલો નેક્સ્ટ સવાલ છે, માનવ શરીરમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો જોડ પૂછી છે, કેટલી આવશે? 23 જોડ આવશે. નેક્સ્ટ સવાલ છે કે ડીએનએ નું મુખ્ય કાર્ય જણાવો. એટલે આપણે ડીએનએ નું છે એ શું આપવાનું છે? કાર્ય. તો જોઈએ એનું કાર્ય. તો કે ડીએનએ નું મુખ્ય કાર્ય પ્રોટીનનું ઉત્પાદન રાસાયણિક કરવાનું છે. અને આ પ્રોટીન શરીરના શારીરિક પ્રક્રિયા અને શરીર બંધારણ, શારીરિક ક્ષમતા, બુદ્ધિ તથા અન્ય વાસ્તવિક લક્ષણોનું છે નિયમન કરવાનું છે. નેક્સ્ટ સવાલ છે, સ્વયં સંચાલિત કે ચેતાતંત્રના ભાગો જણાવો. તો એમાં આવશે કયા કયા આવશે? જોઈએ આપણે જવાબ. તો કે સ્વયં સંચાલિત ચેતાતંત્ર મુખ્ય બે ભાગ છે, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. શરીરના હલનચલનને નિયમન અને સંકલન કોના દ્વારા થાય છે? તો કે નાનું મગજ. ડીએનએ નું પૂરું નામ, તો આ તો તમને બધાને આવડે છે, ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. પછી એમિગડાલાના મુખ્ય ભૂમિકા શું હોય છે? તો જોઈએ એમનો જવાબ. તો કે એમિગડાલાના આક્રમકતા મુખ્ય ભૂમિકા ભજવે છે કે સ્મૃતિ, આવેગો અને કેટલીક મહત્વની મૂળભૂત પ્રેરણાઓ સાથે સંકળાયેલા છે. હિપોકેમ્પસનું કાર્ય જણાવો. તો જોઈએ એનો જવાબ. તો કે હિપોકેમ્પસ સ્મૃતિ અને ખાસ કરીને લાંબા સમય સુધી માહિતીનું સંગ્રહિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રજોપતિશાસ્ત્ર કોને કહેવામાં આવે છે? તો જોઈએ એમનો જવાબ. તો કે આપણા વડવાઓ દ્વારા મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને પ્રજોપતિશાસ્ત્ર કહે છે. મગજના મુખ્ય કેટલા ભાગોમાં વહેંચવામાં આવ્યું છે? તો મગજને ભાઈ મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યું. તો કે મગજ સ્કંધ એટલે અને નાનું મગજ, પછી સીમાવર્તી ચેતાતંત્ર અને મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. નેક્સ્ટ સવાલ છે, વારસાના વાહકોને શું કહેવાય છે? તો કે વારસાના વાહકોને શું કહેવાય છે? વારસદાર. નેક્સ્ટ સવાલ છે, કેન્દ્રીય ચેતાતંત્રમાં કયા બે ભાગોનું બનેલું હોય છે? તો મગજ અને કરોડરજ્જુ. મગજનો કયો અવયવ રિલે સ્ટેશનનું કાર્ય કરે છે? તો કે થેલેમસ. આપણે આજે જોઈ ગયા. પછી મસ્તિષ્ક સાલ વિના કઈ ક્રિયા શક્ય નથી? તો જોઈએ, મસ્તિષ્ક સાલ વિના આયોજન, જટિલ કારક હલનચલનો, પ્રત્યક્ષીકરણ, વાણી જેવી ક્રિયાઓ શક્ય નથી. મસ્તિષ્ક સાલને લીધે જ સુગ્રંથિત વર્તન, કલ્પના, પ્રતીકો, સાહચર્ય, ઈચ્છાઓ તેમજ તરંગો જેવી માનસિક ક્રિયાઓ શક્ય બને છે.
અને છેલ્લો સવાલ, વાણીનું નિયમન કયા ગોળાર્ધમાં થાય છે? તો કે હંમેશા વાણીનું નિયમન કેમાં થશે? ડાબા ગોળાર્ધમાં. તો આ રીતના મિત્રો આપણે છે એ વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી. હજી મિત્રો જો તમારે પ્રથમ પરીક્ષાના પેપરો જોઈતા હોય તો તમને અહીંથી મળી જશે, અને આમની જે પીડીએફ આ જવાબવાળી પણ આપણે એબીની મૂકી દઈશું એ પણ તમને અહીંથી મળી જશે. ત્યાંથી તો કે એક્ઝામ પેપર આપણી એપ્લિકેશનમાં જઈને તમે મેળવી શકશો. તો આવી રીતના મિત્રો આપણે આ સંપૂર્ણ પેપરની ચર્ચા કરી, એટલે કે જે હવે મોટા સવાલો છે એની મિત્રો આપણે જ્યારે મોડલ પેપર મૂક્યું ત્યારે મોડલ પેપરમાં આ ઘણા બેઠા સવાલો રિપીટ થયા છે. આ સિવાય આપણે જ્યારે સ્વાધ્યાય જે પાર્ટ વાઇઝ આપણે સ્વાધ્યાય સોલ્યુશનની ચર્ચા કરી, એ વિડીયો તમે ન જોયો તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો બધા જ વિષયના. તો એમાં પણ આ બધા જ છે એ સવાલો છે એ શું થઈ ગયા છે? ઇન્વોલ્વ થઈ ગયા છે, સમાવેશ થઈ ગયો છે. તો ત્યાંથી તમે આ બધા મોટા સવાલોનો જવાબ મેળવી શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.